સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. મહત્વના સમાચારની શરૂઆત કરીશું. તાપી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદના સમાચારો સામે આવી રહ્યા છે. સોનગઢ, નીજર, ઉચ્છલ, કુકરમુંડામાં ભારે વરસાદ નોંધાયો છે. સોનગઢમાં 9 ઇંચ વરસાદ ખાબક્યાના સમાચારો સામે આવી રહ્યા છે. ખાસ તો વાલોડ, વ્યારા, ડોલવણ તાલુકામાં મેઘ મહેર છવાઈ છે. ખાસ વ્યારા અને ડોલવણમાં તો 3-3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યાના સમાચારો સામે આવી રહ્યા છે. મધ્યરાત્રે વીજ કડાકા સાથે વરસાદ પડ્યો હતો અને નદીના પુલની ઉપરથી પાણીના વહેણ વહેતા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તાપીની ખાસ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં સોનગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના સમાચારો છે. સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની માહોલ છવાઈ ગયો છે. સાથે સાથે મધ્યરાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયાના સમાચારો સામે આવ્યા હતા. વાત કરી રહ્યા છીએ તાપીની કે જ્યાં સોસાયટીઓમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો છે. તાપી સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. માત્ર તાપી શહેર નહીં, આજુબાજુના પણ વિસ્તારોની વાત કરીએ ત્યાં પણ અત્યારે ફિલહાલ જે સમાચારો સામે આવી રહ્યા છે, નીઝર, ઉચ્છલ, વ્યારા સૌ કોઈ વિસ્તારમાં વરસાદના સમાચાર છે. સોનગઢ વિસ્તારમાં તંત્રને સ્ટેન્ડ ટુ કરી દેવાયું છે. વ્યારા અને નીઝરમાં 3-3 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. એટલે નીચાણવાળા વિસ્તારોમાં અહીં મકાનોમાં પાણી ભરાયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. પાછળ તમે જુઓ પર્વત પાસે આ નયન રમ્ય દ્રશ્ય પણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને નીચે પૂરના દ્રશ્યો પણ અહીં સર્જાતા જોવા મળી રહ્યા છે. નીઝર, ઉચ્છલ, કુકરમુંડા બધા વિસ્તારોમાં ભારે વરસાદના સમાચારો છે. શુક્રવારની રાતના 9 વાગ્યાથી રીમઝીમ વરસાદ ચાલુ થયો. રાતના 2:30 વાગ્યા પછી વરસાદ વહીધો તો પણ લોકોને તો રાત હતી, લોકો તો સુતેલા હતા, એમને તો કંઈ ખબર નહીં કે વરસાદ કઈ રીતના વહીધો હું છે. પછી આ રાતના 3 વાગ્યા 2:30 વાગ્યા પછી એટલો વરસાદ વધી ગયો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું અને અડધા ભરવાડ સમાજમાં અડધા લોકોએ તો જે નદી કિનારે રહેતા હતા તેમણે ગાય ભેંસ છોડવી પડી. લોકોને ઠેકરાવાળી જગ્યાએ જઈને લોકોને ગાય ભેંસને રાખવી પડી. આમ લાગે કે નુકસાન તો બહુ થયું હશે કેમ કે વરસાદ એટલો બધો હતો એટલે કંઈ લાગે નહીં કે આમાં હું છે હું યાદો. પછી વરસાદ રહ્યો એટલે ખબર પડી કે લોકોને હું થયો, લોકોનું ઘરમાંથી કેટલી વસ્તુ પણ તણાઈ ગઈ. જે નદી કિનારે રહેતા હતા એમને ખરેખર બહુ નુકસાન થયું છે. તો તાપીના દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીએ. જે રીતે આપણે સાંભળ્યું અહીંના સ્થાનિકો થોડી એવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજુ તો નુકસાનનો અંદાજો પણ લગાવી શકાયો નથી, પરંતુ નદીના તટવર્તી વિસ્તારોમાં જે વ્યક્તિઓ વસવાટ કરતા હતા, માલધારીઓ વસવાટ કરતા હતા, તેમણે પોતાના પશુઓની સાથે અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બીજી તરફ પુલની ઉપરથી પાણી વહેતું હોય તેવા પણ દ્રશ્યો અહીં સર્જાયા હતા. જે રીતે તાપીમાં આ ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના સમાચાર છે. સોનગઢમાં તો બારે મેઘ ખાંગાની સ્થિતિ છે. 12 કલાકમાં 9 ઇંચ વરસાદ અહીં નોંધાયો છે. જોઈ રહ્યા છે કે ખરેખર જોતા સમગ્ર ગુજરાતમાં જાણે મેઘો જાણે એટલો વરસી રહ્યો હોય તેમ મેઘ તાંડવને લઈને ઠેર ઠેર ઘણું નુકસાન થવા પામ્યું છે અને આ બાબતે તાપી જિલ્લાની અંદર પણ ગત રોજ રાતથી એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને સોનગઢ તાલુકો, નીજર તાલુકો, ઉચ્છલ તાલુકો, કુકરમુંડા તથા ડોલવણ, વ્યારા, વાલોડ અને ઉચ્છલ આ દરેક તાલુકાની અંદર આ બાબતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળાઓની અંદર પણ પૂર ઝડપે પાણી વહી રહ્યું છે જેને લઈને ગત રોજ રાતથી વરસાદને કારણે એટલું બધું પાણી જઈ રહ્યું છે અને સવાર પડતા જાણે લોકોને ખબર પડતા જ લોકો જાણે ઉમટી પડ્યા હોય તેમ નદીની અંદરથી જે પૂર ઝડપે પાણી જઈ રહ્યું છે અને જેને લઈને ખરેખર લોકોએ પણ કુતૂહલતા અનુભવી છે અને ખરેખર આજે આ 5 વર્ષ પછી પાછું જાણે સોનગઢ નગરની અંદર પાણી ભરાયા હોય તે રીતે નિર્દેશિત થઈ રહ્યું છે. આ જે પાણી ભરાયા છે જેને લઈને ખરેખર જોતા તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે અને વહીવટી તંત્ર પણ સ્થળ પર ઉમટી પડ્યા છે અને જોઈ રહ્યા છે. વિનાયક જાધવ, G24 કલાક, તાપી. ફોન લાઈન પર આપણી સાથે અત્યારે સંવાદદાતા વિનાયક જોડાયેલા છે. વિનાયક, જે રીતે આપના દ્રશ્યોમાં પણ અમે નિહાળ્યું અહીં ખાસ મોટી સંખ્યામાં લોકો વરસાદ માણવા ઉમટી પડ્યા છે પણ સામે અમુક લોકોને નુકસાનના પણ સમાચાર છે. સમગ્ર તાપી જિલ્લાની વાત કરીએ, કયા પ્રકારની સ્થિતિ? જી, સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં ઠેર ઠેર 7 તાલુકામાં સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નીજર, કુકરમુંડા, વાલોડ, ડોલવણ સમગ્ર તાલુકામાં અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાનું અનુમાન છે.
ત્યારે 3-3 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો હોય ત્યારે આવા ધોધમાર વરસાદની સાથે ગત રાત્રિ દરમિયાન સોનગઢમાં જૂનાગામ નવાગામ બે ભાગમાંથી વહેતી નદીમાં જાણે પૂર આવ્યો હોય તેમ નદીમાં પાણી ધસમસતા ઝૂંપડાઓ મકાનો તથા દુકાનોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. સોનગઢમાં રિવરફ્રન્ટ ઇસ્લામપુરામાં તથા મોટરસાયકલો વહી જવાનો પણ સમાચારો આવ્યા છે. વોર્ડ નંબર 3માં ભરવાડવાડમાં પણ નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને માલધારીઓએ ગાય ભેંસોને ચઢાણવાળા વિસ્તારોમાં પણ સ્થળાંતર કર્યા હતા. જ્યારે નદીની આસપાસ શાકભાજી માર્કેટને જોડતા પુલ ઉપરથી પાણીનું વહેણ દેખાઈ રહ્યું છે, ત્યારે અન્ય નદીની બાજુમાં ઝૂંપડાઓમાં દુકાનોમાંથી માલ સામાન જાણે તણાઈ જવા પામ્યો છે તથા સોમિલમાંથી વેચાણ અર્થે સંગ્રહ કરેલા સાજી લાકડાની સાઈઝો અને ગોળાઈના લાકડા પણ વહેણમાં જતા રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર રાત્રિ દરમિયાન ના વરસાદને લઈને ખરેખર સોનગઢ નગરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન સમગ્ર નગરમાં વીજળી બંધ રહેતા અંધારપટ પણ છવાઈ ગયો હતો અને સવારે નદીમાં પૂરના સમાચારને લઈને લોકો વહેતા પાણીનો નજારો જોવા ઉમટી પડ્યા હતા. જ્યારે 7 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળી હતી. જ્યારે તાપી વહીવટીતંત્ર પણ સમગ્ર સ્થળો ઉપર તપાસ હાથ ધરી વહીવટીતંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિનાયક, જે રીતે વીજ પુરવઠાની વાત કરીએ, અત્યારે ફિલહાલ કયા પ્રકારની સ્થિતિ છે અને સમગ્ર જિલ્લાની વાત કરીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ છે? અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ રાત્રે જે વીજ પુરવઠો કટ થયો હતો તે ફરી એકવાર આવ્યો છે કે કેમ? હવે એકચ્યુઅલી આમ જોતા સમગ્ર તાપી જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વ્યારા અને સોનગઢની અંદર 3-3 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે, જેને લઈને ગત રાત્રિ દરમિયાન જે પૂરજોશમાં પાણી નદીઓની અંદર વહી રહ્યું હતું, જેને લઈને નદીની આજુબાજુના જે ઝૂંપડાઓ કે મકાનો અને દુકાનો કે જેની અંદર જે માલ સામાન હતો તે પણ તણાઈ ગયો હતો અને ઝૂંપડાઓની અંદર પણ ઘર વખરી કંઈક તણાઈ જવા પામી છે એવા પણ સમાચારો મળ્યા છે, જેને લઈને ખરેખર લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેમ જણાઈ રહ્યું છે. અને બીજી બાજુ જોતા સવારે આ રીતે જે નદીના પૂર દેખાઈ રહ્યા હતા, જેને લઈને સવારે ઉઠતા જ લોકોએ જાણે નજારો જોવા મળ્યો હોય તેવી રીતના ગામના લોકો ઉમટી પડ્યા હતા. અને ખરેખર જોતા આજ સવારથી લગભગ 7 વાગ્યા પછી વરસાદ થોડો ધીમો ગતિએ પડ્યો હતો અને આ પૂર પાણીના જે નદીના પૂર છે એ ઓછા થવા પામ્યા હતા અને ઉતરી જવા પામ્યા હતા, જેને લઈને ખરેખર બીજી કોઈ જાનહાનિના સમાચારો મળ્યા નથી. અને હાલમાં પણ જોતા જે ખરેખર આગામી જે 24 કલાકની અંદર પણ વરસાદની આગાહી છે તેવા સમાચારો પણ મળી રહ્યા છે, જેને લઈને ખરેખર તાપી વહીવટીતંત્રએ એલર્ટ થવાની જરૂર છે. અને ખરેખર જોતા આ બાબતે બીજા સ્લમ વિસ્તારોમાં પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી દેવી જોઈએ. બિલકુલ વિનાયક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, મધ્યરાત્રિથી સતત વરસાદ થયો છે, અત્યારે હવે થોડો વરસાદ ધીમો પડ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે આ સમગ્ર જે ખબરો છે તેના પર સતત નજર કરતા રહીશું. તાપીમાં હજુ પણ આવનારા 24 કલાક જે છે તે વરસાદની આગાહી કરાયેલી છે, ત્યારે અત્યારે તો ફિલહાલ પાણી ધીરે ધીરે ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતનો વરસાદ અત્યાર સુધી પડ્યો છે 9 વાગ્યા સુધી સવારના, ત્યાં સુધીમાં પાણી ખૂબ જ વધારે ભરાઈ ગયા છે. નદીમાં પણ અત્યારે ઘોડાપુર જેવી સ્થિતિ, પૂર જેવી સ્થિતિ છે અને નદીના પટમાં જે વ્યક્તિઓ નિવાસ કરતા હતા તેમને સ્થળાંતર વહેલી તકે કરાવી દેવાયું હતું, જેથી જાનમાલને નુકસાન થયું નથી. પશુઓને પણ અહીંથી શિફ્ટ કરી દેવાયા છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ચેતન. ચેતન, ખાસ જે રીતે તાપીમાં ખૂબ જ મોટી માત્રામાં વરસાદ થયો છે તેના કારણે થઈને પાણી ભરાયાની સ્થિતિ છે, કયા પ્રકારની ખબરો? જી, ખાસ કરીને જે રીતે મેઘરાજાએ વિરામ લીધા બાદ મોડી રાતથી મન મૂકીને જે રીતે વરસી રહ્યા છે તેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે તે ખાસ કરીને જે રીતે 9 ઇંચ જેટલો જે વરસાદ નોંધાયો છે તેને લઈને તાપી જિલ્લો જળબંબાકાર બની ગયો છે. ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે, ઘરો છે, દુકાનો છે, તેમાં પાણી ભરાયા છે. સ્થાનિક લોકોને તંત્ર દ્વારા અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જો ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે અધિકારીઓ છે તે અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. જો કે બીજી તરફ જે રીતે ખેડૂતો પાણી માટે વલખાવામાં આવી રહ્યા હતા તે ખેડૂતોને હવે પાણી મળી રહ્યું છે, તેઓ પાકની વાવણી કરી રહ્યા છે અને તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ચેતન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો સમગ્ર તાપીની આપણે વાત કરીએ, અત્યારે ફિલહાલ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જે રીતે વરસાદની આગાહી છે તે જોતા તાપીમાં અત્યાર સુધીમાં કુલ જે 9 ઇંચ વરસાદ વરસ્યો છે, ખાબક્યો છે કહી શકાય, તેના કારણે થઈને આ પ્રકારની સ્થિતિ
અમુક સ્થળો પર પુલની ઉપરથી પાણી વહી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમુક વ્યક્તિઓ જે આ રીતે નદીના પટમાં નિવાસ કરી રહ્યા હતા તેમણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તેમને પશુઓની સાથે ઉપરની તરફ શિફ્ટ કરી દેવાયા છે. દક્ષિણ ગુજરાતના જ વધુ એક જિલ્લાની વાત કરીશું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના સમાચારો સામે આવી રહ્યા છે. આહવા વઘઈ સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વઘઈમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ પણ ગુજરાતનું ચેરાપુંજી તરીકે સમગ્ર જિલ્લો જે છે તે ઓળખાય છે. સાપુતારાની જો ખાસ વાત કરીએ અને આહવાની, તો 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ વરસાદથી સાપુતારામાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ સામે નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વાત કરી રહ્યા છે આપણે ડાંગ જિલ્લાની, કે ડાંગના 3 મહત્વપૂર્ણ સ્થળો આહવા, વઘઈ અને સાપુતારામાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સ્નેહલ પટેલ. સ્નેહલ, ખાસે જણાવશો નદીના ઘોડાપુરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કોઈ ચિંતાની ખબર કે કેમ? અને સાથે પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું સ્થળ છે ડાંગ, તો પ્રવાસીઓને લઈને કયા પ્રકારની સ્થિતિ? શું કોઈ પ્રવાસના સ્થળ બંધ કરાયા છે? જી ચોક્કસ છે. ડાંગની જો વાત કરવાની આવે તો ડાંગની અંદર ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે ડાંગની જે નદીઓ છે તે ગાંડી તૂર બની હતી અને નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે ડાંગને એક કુદરતી સૌંદર્ય તરીકે જાણવામાં આવે છે અને અહીંયા ઘણી ચોમાસાની સિઝનમાં ખાસ કરીને પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. ત્યારે હાલ તો પ્રવાસીઓનો પણ ઘસારો ડાંગ જિલ્લાની અંદર વધી રહ્યો છે અને સાપુતારા ખાતે પણ પ્રવાસીઓ વરસાદની મજા માણી રહ્યા છે. જોકે ડાંગ જિલ્લાની અંદર જોવા જઈએ તો સવારે 6 વાગ્યાથી તો 8 વાગ્યા સુધી 2 કલાકની અંદર વઘઈ તાલુકાની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે માત્ર 2 જ કલાકમાં. જોકે ડાંગ જિલ્લાની અંદર વરસેલા ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાનું તંત્ર તો એલર્ટ થઈ ચૂક્યું છે, ત્યારે નવસારી જિલ્લાનું પણ તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને નવસારીમાં પાણી ભરાવાની શક્યતાને લઈ નદી પાસે કે રહેતા વિસ્તારના લોકોને તેમજ નદી પાસે જવા માટે ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. તો ડાંગ જિલ્લાની અંદર જે નીચાણવાળા જે કોઝવે છે એ નીચાણવાળા કોઝવે હાલ પાણીમાં ગરક થઈ જવા સ્નેહલ, હજુ તો આગામી 24 કલાક હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે અત્યારની સ્થિતિને જોતા હવે આગળની કયા પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જો હજુ આવો જ વરસાદ રહેશે તો શું પ્રવાસનને કોઈ અસર પહોંચે તેવી શક્યતાઓ છે? જી ચોક્કસ થી ડાંગની જો વાત કરવામાં આવે તો જો આગામી સમયમાં પણ જો વરસાદ રહેશે તો ડાંગના જે અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આગળથી કોઝવે પસાર થાય છે એ કોઝવે ઉપરથી પાણી ફરવાની ભીતિ સર્જાય છે. જોકે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ તો તંત્ર એલર્ટ ઉપર છે અને તંત્ર પહોંચી વળશે તેવી પણ તંત્રની ખાતરી છે. જોકે પ્રવાસોની જો વાત કરવામાં આવે તો સાપુતારાની અંદર ખાસ કરીને મોટેભાગે પ્રવાસીઓ આવતા હોય છે. જોકે સાપુતારા ઊંચાણવાળો વિસ્તાર હોવાથી પ્રવાસીઓને કોઈ પણ જાતની અસર પડશે નહીં. જોકે જે ભેખરની જે ધસી પડશે, અગર જો ભેખર ધસી પડશે તો પ્રવાસીઓને સાપુતારા પહોંચવામાં કે એમાં તકલીફ પડી શકે તેમ છે. બિલકુલ. અને જ્યાં સુધી સ્નેહલ વાત કરીએ, સમગ્ર જિલ્લામાં પાવર સપ્લાયની અત્યારે શું પરિસ્થિતિ છે? સામાન્ય રીતે વરસાદ પડતાની સાથે જ પાવર સપ્લાય કટ થતો હોય છે. જી હાલ તો એવા પાવર સપ્લાય કટ થવાના કે એવા કોઈ પણ જાતના સમાચાર મળી રહ્યા નથી. બિલકુલ, આપનો આભાર સ્નેહલ આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ખાસ સમગ્ર જિલ્લાભરમાં જોરદાર વરસાદ વરસ્યો છે તેના કારણે નદીઓ ગાંડીતૂર બની હોવાના સમાચાર છે. જોકે સાપુતારા, કે જ્યાં વધારે પડતા પ્રવાસીઓ હોય, થોડો ઊંચાણવાળો વિસ્તાર હોવાના કારણે ત્યાં હજુ કોઈ અસર પહોંચી નથી, પરંતુ ડાંગ, આહવા, વઘઈ જે વાત કરીએ તો આપણને આ પ્રકારના દ્રશ્યો અહીં જરૂરથી જોવા મળી રહ્યા છે. સૌથી વધુ વઘઈમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ આ વરસાદ જળવાયેલો રહે તેવી શક્યતા છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સિસ્ટમ જે છે તેની અસર જોવા જરૂરથી મળી રહી છે. તો તાપી અને ત્યારબાદ ડાંગની આપણે વાત કરી, બંને જિલ્લામાં અત્યારે અસર જોવા મળી રહી છે. સંવાદદાતા ચેતન પટેલ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે છે. ચેતન, જો ડાંગની વાત કરીએ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તો આમ તો વરસાદની અસર જોવા મળવાની જ છે, પરંતુ જ્યાં સુધી ડાંગની વાત કરીએ, પ્રવાસન સ્થળ છે એટલે અહીં વરસાદ કયા પ્રમાણમાં પડે છે તેના પર સૌ કોઈની નજર વધારે રહેતી હોય છે. શું પરિસ્થિતિ છે અત્યારે અને પ્રવાસનને કોઈ અસર પહોંચે તેવી શક્યતા ખરી?
જી, ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે, જ્યાં કુદરતી સૌંદર્ય પણ માણી શકાતું હોય છે. મેઘરાજાએ જે રીતે વિરામ લીધા બાદ મોડી રાતથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને ડાંગ જિલ્લો પણ જળબંબાકાર બની ગયો છે. ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં જે કોઝવે જે છે, 16 જેટલા જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક એવા પણ ગામો છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે તમામ જે અધિકારીઓ હતી તે અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે અને જે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે કે કોઈ પણ અઘટિત ઘટના બનશે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવશે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે ઉનાળામાં પાણી માટે જે રીતે ખેડૂતો આસ લગાવીને બેઠા હતા કે આ ચોમાસે સારો વરસાદ પડશે, જે રીતે આજે મેઘરાજા જે રીતે વરસી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ચેતન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે, ફિલહાલ ડાંગ જિલ્લામાં જોરદાર વરસાદના સમાચારો, આગળ પણ હજુ આવો જ વરસાદ જળવાયેલો રહે તેવી શક્યતાઓ છે. તેને જોતા અત્યારે સ્ટેન્ડ ટુ તંત્ર થઈ ગયું છે. સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તો ડાંગ અને તાપી આ બંને જિલ્લાની આપણે અત્યારે ફિલહાલ વાત કરી રહ્યા છીએ. આ બંને જિલ્લામાં ફિલહાલ જે અનરાધાર અને ધોધમાર વરસાદ છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. નદી માં કયા પ્રકારનું પાણી છે તે આપ જોઈ શકો છો અને ડાંગમાં તો જે ફોર્સ સાથે પાણીનું વહેણ જે છે તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે. બને છે કે નદીનો પટ નાનો બની ગયો હોય તેના કારણે થઈને પણ આવી શકતા હોય, પરંતુ સામે જે રીતનું મોટી માત્રામાં પાણી અહીંથી વહીને જઈ રહ્યું છે તેને જોડતા પુલ છે, કોઝવે છે અને બેઠા પુલ છે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ બંને જિલ્લામાં અમુક એવા પુલ છે કે જેની ઉપરથી અત્યારે પાણીના વહેણ જઈ રહ્યા છે નદી કિનારે, અને તાપીમાં તો જે સ્થળે અહીં લોકો વસવાટ કરી રહ્યા હતા જે નદીના પટમાં તેમને તાત્કાલિક જ પોતાનો વસવાટ ખાલી કરવો પડ્યો હતો. અહીં જે પશુઓ રહેતા હતા તેમને પણ અહીંથી ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક. મોડી રાતથી તાપી અને ડાંગ બંને જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. શરૂઆત ધીમી ધારે થઈ ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો અને સવાર સુધીમાં આ વરસાદ યથાવત હતો. તાપીમાં હવે વરસાદ જે છે તે અટકી ગયો છે અને પાણી ઓસરવાના શરૂ થયા છે, પરંતુ ડાંગમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને હવે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીં કોઈ વ્યક્તિ ફસાયેલું હોય તો તેમનું રેસ્ક્યુ પણ કરી શકાય. અત્યાર સુધીમાં કોઈ જાનમાલના સમાચાર નથી. સમાચારોમાં સમય દેવશે વિરામનો, વિરામ બાદ ફરી એકવાર નજર કરીશું ચોમાસાની ખબરો પર.
રામદ આપનું સ્વાગત છે. હવે મહત્વપૂર્ણ સમાચાર સમય આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી વરસાદને લઈને તેના પર નજર કરીશું. 700 અમરનાથ યાત્રીઓ રસ્તામાં ફસાયાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં યાત્રિકોના બચાવ માટે વાયુસેનાની મદદ લેવામાં આવી હોવાની ખબરો સામે આવી રહી છે. યાત્રિકોને સુરક્ષિત સ્થળે વાયુસેના ખસેડી રહી છે. સતત વરસાદના કારણે અમરનાથ યાત્રામાં મોટું વિઘ્ન આવ્યું છે અને ભારે વરસાદ બાદ બાલતાલમાં ભૂસ્ખલન પણ થયાના સમાચારો સામે આવી રહ્યા છે. યાત્રાના રૂટને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને પહેલગામ તરફ પરત મોકલવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં મોટા પ્રમાણમાં વિઘ્ન આવી રહ્યું છે અને તે વિઘ્ન છે વરસાદનું વિઘ્ન, અને તેના કારણે થઈને અત્યારે યાત્રાને ભારે અસર પહોંચી છે. આ સમગ્ર યાત્રા માટે અત્યારે ફિલહાલ જે 700 યાત્રિકો ફસાયા હોવાના સમાચાર છે, તેના પગલે સીધી હવે વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. આ સમગ્ર યાત્રિકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે થઈને આ યાત્રિકો જે છે તેમને બચાવવા માટે વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. રસ્તામાં આ 700 અમરનાથ યાત્રિકો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમને વાયુસેનાની મદદ વડે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સતત વરસાદના કારણે અમરનાથ યાત્રામાં વિઘ્ન આવ્યું છે અને ભારે વરસાદ બાદ બાલતાલમાં ભૂસ્ખલન થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે યાત્રાના રૂટને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યો છે. મતલબ બની શકે કે હવે આ યાત્રા જે છે તે આગળ પણ અસરગ્રસ્ત રહે તેવી શક્યતાઓ છે. શ્રદ્ધાળુઓને ફિલહાલ પહેલગામ તરફ રવાના કરવામાં આવ્યા છે. 700 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. વાત કરીશું હવે નાગપુરની, કે જ્યાં પણ આજે વહેલી સવારથી ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે નાગપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ. સાથે જ એરપોર્ટ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું માદરે વતન જે નાગપુર છે તેની ગણના થાય છે, ત્યારે ગઈકાલ બાદ આજે પણ ભારે વરસાદ નોંધાતા નાગપુર પાણી પાણી થઈ ગયું. જોકે શાળા કોલેજ બંધ થવાની જાહેરાત કરી દેવાઈ છે અને હવામાન કંપની સ્કાયમેટ દ્વારા આગામી 48 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ફિલહાલ, કે જ્યાં મોટી માત્રામાં પાણી ભરાયાના સમાચારો. આજે ફરી એકવાર સવારથી વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પણ ધમધોકાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે ફરી એકવાર જે વરસાદ શરૂ થયો છે તેના કારણે પાણી હજુ પણ ભરાય તેવી સ્થિતિ છે. ગઈકાલે વિધાનસભા સુદ્ધાની કાર્યવાહી જે છે તે સ્થગિત થઈ ગઈ હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસનું આ વતન છે ત્યાં ફિલહાલ મેઘમહેરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નજર કરીશું અને મહત્વની ખબરો પર. જમ્મુ કાશ્મીરમાં આજે બંધનું એલાન થયાના સમાચારો સામે આવી રહ્યા છે. આસિયાન સમર્થનમાં હુર્રિયત દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આસિયાના સમર્થનમાં આ એલાન અપાયું છે. એનઆઈએના વિરોધમાં હુર્રિયત દ્વારા બંધનું એલાન અપાયું છે. દેશદ્રોહના કેસમાં આસિયા અંદ્રાબીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આસિયાના સમર્થનમાં અત્યારે આ બંધનું એલાન છે. દુખતરાન એ મિલ્લતના પ્રમુખ છે આસિયા અંદ્રાબી, કે જેમના સમર્થનમાં અત્યારે જમ્મુ કાશ્મીર બંધનું એલાન છે. હુર્રિયત દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા, સતત આપની સેવામાં, આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. પારુલ યુનિવર્સિટી. Be here, be vibrant.